કેમ છો મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા હો તો વિડીયો જોતાની સાથે સાથે આપણી ચેનલ છે તેને સબ્સ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને અમે જે વિડીયો મૂકીએ તે તમે સબ્સ્ક્રાઈબ કરેલી હોય તો સૌપ્રથમ વિડીયો છે તે જોઈ શકો મિત્રો આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વ જેના પ્રત્યે જાગૃત થયું છે તે પર્યાવરણ પર્યાવરણ પ્રત્યે સમગ્ર વિશ્વ આજે જાગૃતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણા દેશના લોકો છે તે પણ પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સભાન થયા છે અને વૃક્ષો વાવતા થયા છે તે એક ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય ખાસ કરીને વિદેશી બાગાયતી ફળ પાકો છે જેમ કે ડ્રેગન ફ્રુટ છે એવોકાડો છે તેમની વૈજ્ઞાનિક પદ્ધતિસરની ખેતી પણ આપણા દેશમાં થઈ રહી છે અને લોકો ઓર્ગેનિક ફળો મેળવવા માટે ઘર આંગણે વાવતા થયા છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે પણ એવી જ વાત કરવી છે કે ખાસ કરીને તમે જે વૃક્ષ જોઈ રહ્યા છો તે ચંબા ફ્રૂટ અથવા ચંબા ટ્રી છે અને જુદા જુદા નામે લોકો છે તે ઓળખે છે રોજ એપલ ગ્રોવિંગ વેક્સ એપલ અથવા અમારા વિસ્તારમાં ઘણા બધા લોકો છે તે સફેદ જાંબુ લાલ જાંબુ એપલ ચંબા વેક્સ એપલ ચંબા થાઈ રેડ લેર અને રોઝ એપલ જેવા અલગ અલગ નામોથી આ ઝાડ છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે વૃક્ષ તેને ઓળખે છે ખાસ કરીને મિત્રો નામ કોઈ પણ હોય પરંતુ વૃક્ષ છે તે ખૂબ જ મહત્વનું છે અને તેના ફળો પણ તમે જોઈ રહ્યા છો કે એટલા બધા આવેલા છે કે ઝૂમખામાં અસંખ્ય લુંબે ઝુંબે ફળો છે તે આ વૃક્ષમાં આવેલા છે ખાસ કરીને ઘણા ઘણા અલગ નામોથી આ ફળને લોકો છે તે ઓળખે છે પરંતુ વધુ માહિતી માટે તમારે જરૂરિયાત હોય તો આપણે સ્ટાર નર્સરીવાળા જે અમારી વાંકાનેર મોરબી રાજકોટ જિલ્લામાં પ્રખ્યાત નર્સરી છે એવા સેરસિયાભાઈની સ્ટાર નર્સરી છે તેનો વિડીયો પણ અમે બનાવેલો જ છે અને તે વિડીયો અમે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકશું કારણ કે તેમના ડિસ્ક્રિપ્શનમાં માં મૂકવાથી મોબાઈલ નંબર પણ તમને મળી જશે અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો મિત્રો સરસિયા ભાઈનો કોન્ટેક્ટ પણ તમે કરજો કારણ કે આપણા વિસ્તારમાં આવા ફળપાકો મિત્રો વાવતા હોય છે પરંતુ વર્ષો વીતી જાય તો ઘણી વખત નામ પણ ભૂલી જતા હોય છે અમે મારા એક સબસ્ક્રાઈબર મિત્ર જ અને મારા પાડોશી જ સરસ મજાનું આ ચંબા ટ્રી છે તે ઘરે જ વાવેલું છે એટલે નામ છે પોતાને પણ યાદ નહોતું રહ્યું પરંતુ અમે નેટમાં સર્ચ કર્યું અને સર્ચિંગ માર્યું તો ઘણા બધા આવા નામ છે તે મળ્યા પરંતુ વધુ માહિતીની જરૂરિયાત હોય તો મિત્રો ભાઈનો કોન્ટેક કરજો ડિસ્ક્રિપ્શનમાં અમે નંબર મૂકશું જ આમાં સરસિયાભાઈ સાથે મારે જે વાતચીત થઈ કે સાહેબ ઘણી બધી જાત છે તે આજે દિવસે ને દિવસે આવી રહી છે ખાસ કરીને બે ત્રણ જાતની વાત કરી પણ કે સાહેબ મારા નંબર તમે એક આપી દેજો જેથી કરીને જે મિત્રોને માહિતીની જરૂરિયાત હોય અથવા તો ઘરે વાવવાની ઈચ્છા હોય તો મારો કોન્ટેક છે તે કરી શકે ખાસ કરીને મિત્રો વૃક્ષો છે તે પર્યાવરણ સુધારવામાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો રોલ છે તે ભજવે છે વૃક્ષો વાવવાથી આપણા આસપાસનું વાતાવરણ પણ સરસ મજાનું ઉષ્મા ભર્યું રહે છે આપણને જોઈને પણ માનસિક તાણ પણ ઘટી જાય તેવા લીલા વૃક્ષો ગરમીમાં મિત્રો વૃક્ષો સામે નજર તો નાખો કે આકાશ સાથે સીધી વાતચીત કરતા હોય અને વરસાદને જાણે ખેંચી લાવવામાં વરસાદને જાણે બોલાવતા હોય સાદ પાડતા હોય તેવો આપણને ભાવ છે તે વૃક્ષો બતાવતા હોય તેવું આપણને જોવા મળે ખાસ કરીને આજે વધુ વરસાદ લાવો અને વૃક્ષો વધુ વૃક્ષ વાવો અને વરસાદ લાવવાની ઝુંબેશ છે તે પણ ખૂબ વેગવંતી રીતે ચાલી રહી છે ખાસ કરીને આજે ઓર્ગેનિક ફાર્મિંગનો ક્રેજ એટલો બધો આપણા દેશમાં વધી રહ્યો છે કે મિત્રો જ્યાં અમે જાય ત્યાં કંઈક ને કંઈક નવા ફળ પાકો છે તે આપણા દેશના લોકોએ વાવેલા જ હોય ખાસ કરીને આવી યુટ્યુબ ચેનલોના કારણે આ જે લોકો છે તે દેશ વિદેશના ફળો વિશે માહિતગાર થયા છે અને ઘર આંગણે નેચરલી સ્વાદ છે તે માણતા થયા છે ખાસ કરીને મિત્રો તમે પણ આ આવનારું ચોમાસું છે તે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે અને ખાસ કરીને ચોમાસાની ઋતુ એટલે કે જાણે વૃક્ષો વાવવાની પૂર બહાર મોસમ આ વૃક્ષો એટલા બધા પરોપકારી અને નમ્રતા વાળા છે કે તેના વૃક્ષો માંથી તમે જે ફળો જે લચી પડતા હોય તે જોવો તો તમને પણ એમ થાય કે હું પણ બીજાને ઉપયોગી બની શકું એવી શીખ મને વૃક્ષો આપે છે વૃક્ષો વિશે જેટલી વાત કરી તેટલી મિત્રો ઓછી છે પણ આપણી ચેનલ છે તે આજે એટલા માટે આવા વિડીયો બનાવી રહી છે કે બનાવી રહી છે કે મારે તો મિત્રો તમને સુખી જોવા છે પણ તમારા સંતાનોના સંતાનો ઘર આંગણે ઓર્ગેનિક નેચરલ સ્વાદ માણે અને આજના આ રોગચાળાના સમયગાળા દરમિયાન જે રોગ પ્રતિકારક શક્તિ આજે લોકોની ઓછી થઈ રહી છે ત્યારે જો ઘર આંગણે જ આપણે સરસ મજાના ગાય આધારિત ગૌમૂત્રથી પકવેલા અથવા તો આપણે જે પશુઓ રાખતા હોય તેના ગૌમૂત્રથી કે તેના જે છાણ છે તેનાથી તૈયાર થયેલા જેને આપણે કહેવાય ને કે ન્યુટ્રીશન પૂરું પાડી પોષક તત્વો છાણિયા ખાતર થકી પૂરા પાડી અને તે છાણિયા ખાતર માંથી તૈયાર થયેલા વૃક્ષોમાંથી આવતા ફળો છે તે આપણા શરીરને નેચરલી વિટામિનો પૂરા પાડે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવું પાકા પાયે કામ છે તે મિત્રો આપણી આ ચેનલ કરી રહી છે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો આપણા વિસ્તારની એકમાત્ર સફળ ચેનલ હોય તો આપણી માહિતીગાર બનો ચેનલ સફળ કારણ કે આપણે જે વિડીયો મૂકી છે હંમેશ લોકોને અને માનવ સમાજને કે પશુપાલન છે પક્ષી સૃષ્ટિ છે જીવ સૃષ્ટિ છે તમામને ઉપયોગી થાય તેવા હેતુ સાથે આપણી ચેનલ હકારાત્મક દિશામાં કામ કરી રહી છે આજે મોટા મોટા શહેરોમાં પણ આપણે જોઈ છે કે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ છે તેની તરફ લોકો શહેરના લોકો પણ વળી રહ્યા છે કારણ કે આજે રાસાયણિક દવા ખાતરનો એટલો બધો મારો છે કે લોકોને ઓર્ગેનિક વસ્તુઓ મેળવવા માટે ઘર આંગણે જ વાવવા સિવાય છૂટકો નથી ત્યારે ખાસ કરીને મિત્રો આપણે તો ગામડામાં રહી છીએ ગ્રામ્ય સમાજ તો એવો હોવો જોઈએ કે મોટા ભાગના આપણા વિસ્તારને જે અનુકૂળ પાકો છે બાગાયતી ફળ પાકો હોય કે ઔષધીય પાકો હોય જે આપણા વિસ્તારને અનુકૂળ હોય તેનું મોટા પ્રમાણમાં વાવેતર છે તે કરવું જ જોઈએ અને આપણે આત્મનિર્ભર બનવું જોઈએ આજે મિત્રો જોઈ રહ્યો છો જોઈ રહ્યા છીએ કે કુદરતી આફતો પણ એટલી બધી દિન પ્રતિદિન વધી રહી છે કુદરતી ચક્રમાં ખલેલ પહોંચી રહ્યું છે ત્યારે જે ઋતુ છે તે પણ ડિસ્ટર્બ થઈ રહી છે વાય મોડ આગળ પાછળ થઈ રહી છે અને જેના કારણે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે વાવાઝોડાએ વિનાશ વેરો આપણા કેટલાય ખેડૂત ભાઈઓને બહુ મોટા પાયે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો આજે ઘણા બધા આંબાના બગીચાઓને નુકસાન થયું નારિયેળીના પાકને નુકસાન થયું તો જયારે આવી કુદરતી આફતો આવે ત્યાર પછી ઉત્પાદન છે તે ઘટી જતું હોય છે અને ભાવો છે તે સળગી જતા હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે મિત્રોને સુવિધા છે જગ્યા છે પૂરતી જગ્યા છે તેવા લોકો જો બાગાયતી ફળ પાકો ઘરે વાવે તો આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો છે તે આપણે મેળવી શકીએ બાકી વૃક્ષો છે તે કાંઈ આપણી પાસેથી લેતા નથી પરંતુ આપણને આપે છે શુદ્ધ હવા આપે છે શુદ્ધ ફળો આપે છે અને સરસ મજાનું હરિયું ભરિયું રંગબેરંગી વાતાવરણ છે તે ઊભું કરી આપે છે તો મિત્રો તમે પણ આવા નવા કોઈ ફળ વાવેલા હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને આ ફળને ચોક્કસ કયા નામથી ઓળખવામાં આવે છે કોઈ મિત્રો જાણતા હોય તો અમને તેનો પણ જવાબ આપો કારણ કે આપણા વિસ્તારમાં જે જે નવા ફળ પાકો હોય તેની માહિતી આપણી પાસે પણ કદાચ ન હોય અને કોઈ મિત્રો જાણતા હોય તો અમને કોમેન્ટમાં પણ જણાવો જેથી કરીને અમે પણ જાણી શકીએ બાકી વધુ માહિતી માટે સ્ટાર નર્સરીનો કોન્ટેક કરજો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવતા ચોમાસામાં પાંચ વૃક્ષ